आम आदमी पार्टी ना राष्ट्रीय प्रभारी राघव चड्ढा गुजरात ना प्रवासे छे त्यारे गांधी जयंती सूरत आवेला राघव चड्ढाए पत्रकार परिषद योजी भाजप पर प्रहारो कर्या हता। आम आदमी पार्टी ना प्रभारी राघव चड्ढा बे दिवस ना गुजरात प्रवासे छे। गांधी जयंती दांडी खाते कार्यक्रम पूर्ण थया बाद सूरत सर्किट हाउस खाते पहोंच्या हता, ज्यां पत्रकार परिषद ने संबोधता आम आदमी पार्टी ना गुजरात ना प्रभारी राघव चड्ढाए जणाव्युं हतुं के गुजरात ना आजना गोरा नहीं पण काळा अंग्रेजी सत्ता छे। ભાજપની 27 વર્ષની જે સત્તા છે તેને ઉખાડી ફેંકીને આમ આદમી પાર્ટી આમ ગુજરાતનું શાસન ગુજરાતમાં લાવવાનો પ્રયત્ન કરીશું। ગુજરાતમાં 27 વર્ષથી અહંકારી સરકાર ચલાવી રહી છે। આ સરકારને બદલીને પરિવર્તન લાવવા માટે દાંડીની માટી હાથમાં લઈને ગુજરાત પરિવર્તન સત્યાગ્રહની શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઇન્ટેલિજન્સ બ્યુરોના સરકારને આપેલા રિપોર્ટના ચોંકાવનારો ખુલાસો થયો છે। આમ આદમી પાર્ટી ગુજરાતમાં નજીવા માર્જિન સાથે સત્તા આરૂઢ થશે। ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વેવ દેખાઈ રહ્યો છે। આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ગુજરાતમાં સતત વધી રહી છે, જેનું પરિણામ આગામી વિધાનસભાની ચૂંટણીમાં દેખાઈ શકે છે। તેઓએ ઉમેર્યું હતું કે જે રીતે ગાંધીજી દાંડી ખાતે મીઠાને સત્યાગ્રહ શરૂ કરીને અંગ્રેજ સરકારને હરાવ્યા હતા, એવી રીતે અત્યારના કાળા અંગ્રેજોને પણ હરાવવા માટે સંકલ્પ કર્યો છે। તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દાંડીની ગાંધીની પવિત્ર ભૂમિ પરથી સંકલ્પ કર્યો છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કાળા અંગ્રેજોને હરાવીશું। રાજ્યના ગૃહમંત્રી દ્વારા તાજેતરમાં જ કહેવામાં આવ્યું હતું કે અમને મળતા ઇનપુટને કારણે ખૂબ મોટા ભાઈ ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે। જોકે આ બાબતે રાઘવ ચડ્ઢાએ જણાવ્યું હતું કે અમે ઇનપુટ આપી રહ્યા છીએ અને ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે। જોકે રાઘવ ચડ્ઢાએ પંજાબની જેલમાંથી ચાલતા ડ્રગ્સને રેકેટને અંગે કોઈ ખુલાસો કર્યો ન હતો। રાઘવ ચડ્ઢાએ ગુજરાતમાં દારૂબંધી કરવાને બદલે દિલ્હીની જેમ વેચાણ કરવા માટેની છૂટ આપવામાં આવવી જોઈએ કે નહીં એ બાબતે પૂછવામાં તેમણે કહ્યું હતું કે બંને રાજ્યોની લાક્ષણિકતાને અલગ અલગ છે। અમે ગુજરાતમાં ચુસ્ત દારૂબંધી કરાવીશું અને જે ગેરકાયદેસર દારૂનો વેપાર થઈ રહ્યો છે તેના પર લગામ લગાવીશું। સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।